तो आपनी सरकार हवे आपनी मिलकतो अने कमाता धमाता दीकरा समान उद्योगों खानगीकरण करती जई रही छे, जेमानुं एक छे अमदावाद एरपोर्ट, जेने अदाणीना हाथमां सोंपवामां तो आव्युं छे, परंतु हवे अदाणीए लोकोने लूंटवानुं पण शरू कर्युं छे। थोड़ा दिवस पहला ज बीटीवीना अहेवाल बाद एरपोर्टमां एंट्री चार्जने लईने अदाणी द्वारा 10 मिनिट फ्री चार्जनी जाहेरात कराई हती, परंतु आ जाहेरात बाद फरी वीटीवीए रियालिटी चेक कर्युं तो चौंकावनारी तस्वीरो सामे आवी छे। तो जे फ्री चार्ज तो मात्र लोकोने मूर्ख बनावा माटेनुं बहानुं हतुं, हकीकत शुं छे जरा ते पण जोईए आ खास रिपोर्टमां। अमदावाद एरपोर्ट पर 10 मिनिट थी वधु समय जाए तो खानगी वाहन चालकों पासे थी रुपया 90 नो पार्किंग चार्ज वसूल करवामां आवे छे, त्यारे अंदर जती वखत भी साथे साथे केटली मिनिट थाई छे, साथे ज तमाम केवी प्रोसेस माथी निकळवू पड़े छे, कारण के अंदर जतानी साथे ज केटला बम्प्स पण आवे छे, तो साथे साथे केटलो ट्राफिक जामनी पण समस्या सर्जाय छे। त्यारे 10 मिनिट केवी रीते थाय छे तेनुं वीटीवी आजे रियालिटी चेक करशे अने जाणशे कि 10 मिनिट केवी रीते लोकोनी थाय छे, साथे 10 मिनिट थी वधारे जो समय थाय छे के पछी चा पार्किंग चार्ज लेवामां आवे छे, तेमां उघाड़ी लूट करवामां आवे छे। उघाड़ी लूट कोने कहेवाय अने केवी रीते लोको लूटाई रह्या छे તેનું રિયાલિટી ચેક કરવા માટે અમે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, કારણ કે પાર્કિંગ ચાર્જના મુદ્દે વીટીવીએ અહેવાલ રજૂ કર્યા બાદ અદાણી ઓથોરિટીએ તેના ટાઈમમાં વધારો કર્યો હતો અને 5 મિનિટની જગ્યાએ 10 મિનિટનો ટાઈમ કર્યો હતો। તેમ છતાં અહીં લોકોને લૂંટવામાં આવી રહ્યાની જાણ થતાં વીટીવી ફરી રિયાલિટી ચેક માટે પહોંચ્યું। એરપોર્ટ ઉપર ઉઘાડી લૂંટ કરતી હોવાનું સામે આવી રહ્યું છે। અમદાવાદ અદાણી એરપોર્ટ ઉપર પાર્કિંગ ચાર્જ છે 10 મિનિટ થી વધારે સમય થાય તો તેના લેવામાં આવે છે રૂપિયા 90, પહેલા જે 5 મિનિટ હતી ત્યારબાદ હવે 10 મિનિટનો સમય છે તે વધારી દેવામાં આવ્યો છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે હાલ વીટીવી દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે, જે તમામ જે બૂથ છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે, ગાડી જેવી અંદર એન્ટર થાય ત્યાં તેમને એક પહોંચ આપવામાં આવે છે, જેમાં અમુક સમય છે 10 મિનિટ સુધીનો તે ફાળવવામાં આવે છે। વીટીવીની ટીમ જે છે તે અત્યારે અંદર જઈ રહી છે અને સાથે જ અત્યારનો જે સમય થયો છે તે 9:17નો થયો છે, સાથે જ અહીંયા અમને જે પહોંચ છે તે પણ આપવામાં આવેલી જોવા મળી રહી છે। આ જે પહોંચ બતાવવામાં આવી છે જેમાં સમય પણ અત્યારે જે છે તે પણ લખવામાં આવેલો જોવા મળી રહ્યો છે। 9:17 થઈ છે, ટાઈમમાં પણ જોવા જઈએ તો મોબાઈલના ટાઈમમાં અત્યારે જોવા જઈએ તો 9:17 થઈ છે। હાલ વીટીવીની ટીમ છે તે અમદાવાદના અદાણી એરપોર્ટની અંદર જઈ રહી છે, રિયાલિટી ચેક કરવામાં આવશે હવે કે કેવી રીતે અત્યારનો જે માહોલ જે છે તે અમદાવાદના એરપોર્ટ ઉપરનો તે કેવો જોવા મળી રહ્યો છે, સાથે જ અંદર અમારી ટીમ જે છે તે અત્યારે અંદર જઈ રહી છે। અમારી ટીમ જેવી જ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પહોંચી કે અમને પણ એક પહોંચ પકડાવી દેવામાં આવી, અમે એરપોર્ટમાં પ્રવેશ્યા અને લોકો સાથે પણ સાચી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો। અમદાવાદ એરપોર્ટ ઉપર તમામ જે પ્રાઇવેટ વ્હીકલ્સ છે 10 મિનિટથી વધારેનો જે સમય થશે તો તેમની પાસે 90 રૂપિયા છે તે વસૂલ કરવામાં આવશે, આવી જ એક નિર્ણય છે મહત્વપૂર્ણ એરપોર્ટનો તે લેવામાં આવેલો જોવા મળી રહ્યો છે। ત્યારે તમામ જે વાહન ચાલકો છે તે અહીંયા અત્યારે આવેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે અત્યારે જે લોકો આવી રહ્યા છે પોતાના સગાવાલાને મૂકવા માટે, સાથે જ તેમને ડ્રોપ કરીને અહીંયાથી બહાર જવાનું હોય છે, આ સાથે જ તેમને જો 10 મિનિટથી વધારે જો તેમનો સમય થશે તો તેમની પાસેથી પાર્કિંગ ચાર્જના 90 રૂપિયા લેવામાં આવશે। આખો જે અત્યારે જે માહોલ જે છે તે અત્યારે ટેક્સીઓનીથી લઈને તમામ જે પ્રાઇવેટ વ્હીકલની કતારો જોવા મળી રહી છે। કેટલા વાગ્યા આવે છો અને જે અત્યારે તમારા સગાને મૂકવા આવે છો ત્યારે? પહેલા ગવર્મેન્ટ હતી એટલે 10 મિનિટ આપતી હતી, અત્યારે એ લોકો 5 મિનિટ આપે છે, 9 રૂપિયા કમ્પલસરી કર્યું છે। 10 મિનિટની વાત કરી છે ને ખાનગી વ્હીકલ્સ માટે? નથી કરી, પહેલા ગવર્મેન્ટ હતું ત્યારે હતું 10 મિનિટ, અત્યારે 5 મિનિટ અદાણી રાખ્યું છે ખાનગી પે 5 મિનિટ। હા, અમે છે ને આપણે 10 મિનિટ થઈ જાય એટલે 9 રૂપિયા તમે ભરવું પડશે। પહેલા તેવી વાત કરવામાં આવી હતી કે 10 મિનિટ થશે ખાનગી વ્હીકલ્સ, હજુ થઈ નહીં ખરી। જો કે અમને તો બહાર નીકળતા થોડી વાર લાગી, પરંતુ જેવા જ અમે ટોલ ગેટ પર પહોંચ્યા કે કેટલાક લોકો પૈસાની ઉઘરાણી કરનારા સંચાલકો સાથે ઝઘડો કરતા જોવા મળ્યા। આ વિવાદ ટોલને લઈને હતો, કારણ કે અહીં તમે માત્ર 1 મિનિટ માટે પણ એરપોર્ટમાં પ્રવેશો તો પણ તમારી પાસેથી 90 રૂપિયા ચાર્જ લઈ લેવામાં આવે છે। જે માણસ અમદાવાદથી ચેન્નઈ ટ્રાવેલ કરે છે અને ચેન્નઈથી પાછો અમદાવાદ નહીં આવવાનું, એને ત્યાં જ રહેવાનું? અમે 2 દિવસ પહેલા અહીંથી ચેન્નઈ ગયા છે તો ડિપાર્ચર પર અમને પૈસા નથી લીધા,
जो 10 मिनिट नहीं थी तो अमे पाछा आईए तो अमारो हक नहीं, ये अमारो हक नहीं, अमारे पाछा नहीं आवानो अमदावाद, अमे अमदावाद ना रहेवासी छे। अदाणी, अदाणी नी सच्चाई छे, लोको पासे प्राइवेटाइजेशन नी सच्चाई आ छे। डिपार्चर मां आवे आफ्टर अदाणी हैज टेकन ओवर दे वांट टू टेक मोर चार्जेस फ्रॉम द पीपल, तो ये लोको शू करे छे कि डिपार्चर मां कोई पण एंटर थाय 1 मिनिट होय, 3 मिनिट होय के 4 मिनिट होय, ये लोको 90 रुपीज दरेक व्हीकल थी लई ले छे। अराइवल मां देर लाइक अराइवल मां यू केन गो ऑन योर ओन, अगर 10 मिनिट्स नथी थाय देन यू केन लीव, बट देन इन द डिपार्चर एवरी कार इज सपोज टू पे 90 विच इज नॉट देर बिफोर 1st एप्रिल, 1st एप्रिल पहला आवुं नतुं। અને આ નવો નિયમ લાવવામાં આવ્યો કે 5 મિનિટ થી વધારે જો ખાનગી વિકલ્પનો સમય જશે ત્યારબાદ હવે 10 મિનિટ વધારી દેવામાં આવી છે। તમારે કેટલી મિનિટ થઈ અને પૈસા માંગવામાં આવ્યા? મારે 3 મિનિટ જ થઈ છે, મારા વાઈફ મને લેવા આવ્યા છે, અને આ લોકોનું કહેવાનું એવું છે કે કોઈ લેવા આવે, પિકઅપ કરવા આવે બરાબર, તો બોલે આપકો કમ્પલસરી દેના હી હૈ, 0 મિનિટ મેં ભી આપકો પૈસા દેના હૈ। લોકોની વાત તો સાચી છે, અહીં માત્ર 3-4 મિનિટ પણ થાય કે 10 મિનિટ થી ઓછો સમય પણ થાય તો તમારી પાસેથી 90 રૂપિયા અદાણી ઉઘરાવી લેશે, એટલે કે અદાણી બેફામ રીતે લોકોને લૂંટી રહ્યા છે। જો કે અમે અહીં ટોલ સંચાલક સાથે વાત કરવાની કોશિશ કરી તો તેણે એવું કહ્યું કે 10 મિનિટ માત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્રી છે, ડોમેસ્ટિક એરપોર્ટ પર 90 રૂપિયા ફરજિયાત છે, એટલે કે તમે અંદર 1 મિનિટ માટે જાઓ કે 10 મિનિટ માટે તમારે 90 રૂપિયા તો અદાણીને આપવા જ પડશે। સાહેબે કીધું કે અરાઇવલ પર અમે આવ્યા હતા, પિકઅપ પર આવે તો અહીંયા અમારા જે ઓફિસના તરફથી અમને જે આપ્યું છે કે અહીંયા પિકઅપના જે બી કરે એમને ચાર્જેબલ છે 90 રૂપિયા, તમે એ હિસાબે લે છે, મશીન ને બધા એમાં પ્રોગ્રામ બધો કર્યો છે એ લોકો। બટ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ વિકલ્પ ખાનગી વિકલ્પ અંદર જશે એના 10 મિનિટ બાદ જ એ ડિપાર્ચર પર, એના માટે 10 મિનિટનો ચાર્જ ડિપાર્ચર પર આપ્યો છે મેડમ, એના માટે બોર્ડ મૂકી મૂક્યા છે ડિપાર્ચર માટે, અને ઇન્ટરનેશનલ પર એમને ટર્મિનલ 2 પર એમને ડિપાર્ચર અરાઇવલ બંને માટે 10 મિનિટ ફ્રી આપી છે, ખાલી ડોમેસ્ટિક એરપોર્ટ પર અરાઇવલ માટે એમાં ફ્રી આપી નથી। ઉઘાડી લૂંટ માત્ર જનતાને મારવા માટે જ છે, ત્યારે સવાલ એ થાય છે કે શા માટે આ રીતે લોકો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે? શું અદાણીને લોકો પાસેથી લૂંટ મચાવવા માટે એરપોર્ટ સોંપ્યું છે? ડોમેસ્ટિક એરપોર્ટ પર શા માટે 90 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે? કેમ અહીં પણ લોકોને 10 મિનિટ ફ્રી નથી આપવામાં આવી રહી? શું કોઈ માત્ર 5 મિનિટ માટે પણ અંદર આવે તો પણ 90 રૂપિયા ખંખેરી લેશો? શું આ આમ આદમીને લૂંટવા માટેનું ષડયંત્ર છે? શું ભાજપની સરકાર જ ઈચ્છે છે કે આવી રીતે લોકો લૂંટાય? શું આપણી ન્યાયપાલિકાઓને લોકોની આ પરેશાની નથી દેખાતી? હાલ તો એવું જ લાગે છે કે સરકાર પણ ઈચ્છી રહી છે કે લોકો લૂંટાય, અને જો ન ઈચ્છી રહી હોય તો આશા રાખીએ કે અમારા અહેવાલ બાદ આ અદાણીની લૂંટને અટકાવશે। અમદાવાદ અદાણી એરપોર્ટ પર વીટીવી દ્વારા રિયાલિટી પણ ચેક કરવામાં આવ્યું, તે પહેલા જ પેસેન્જરો છે તેમને તમામ જે ગાડીઓ વિકલ્પ જે છે ખાનગી વિકલ્પ તે અંદર જાય છે તેને 10 મિનિટ તો છૂટ આપવામાં આવી છે, તેમ છતાં પણ તેમની પાસેથી અદાણી એરપોર્ટ દ્વારા ઉઘાડી લૂંટ કરવાના દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પણ આ ખાનગી વાહન ચાલકો પાસે આ જ પ્રકારનું જે હરકત કરવામાં આવી છે, ઉઘાડી લૂંટ કરવામાં આવી છે, જેને લઈને અમદાવાદના એરપોર્ટ ઉપર અદાણી એરપોર્ટ ઉપર પાર્કિંગ ચાર્જના વિવાદ મામલે હોબાળો પણ થયો છે, લોકોને હાલાકી પડી રહી છે। ત્યારે જો નિર્ણયો જે છે તે નિયમો બનાવવામાં આવે છે તો તેનું અમલીકરણ કેમ નથી થતું? શું આ જ પ્રકારે લોકો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવે છે? એક તરફ ટેક્સી ચાલકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, બીજી તરફ જે અંદર એરપોર્ટ પર એન્ટર થતા તમામ જે પેસેન્જરો છે તેમના જે વિકલ્પ છે તે પણ અંદર લઈ જવાના જે ચાર્જ વસૂલ કરવામાં આવે છે, આવા અલગ સવાલો અહીંયા ઉભા થયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે રિયા ચૌહાણ, વીટીવી ન્યૂઝ અમદાવાદ।